દેશમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે. તેવામાં વિવાદિત નિવેદનોનો સિલસિલો પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. શર્લીઝ ઇમામ બાદ વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં એક યુવતી સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને નિર્દોષ ગણાવીને સુપ્રીમ કોર્ટ પર સવાલ કરી રહી છે. બીજેપીના નેતા સંબિત પાત્રાએ ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો. આ વિડીયોમાં આફરીન ફાતિમા નામની જેએનયુની વિદ્યાર્થીની સતત ઝેર ઓકતી નજરે પડે છે. આ વિડીયોમાં આફરીન સુપ્રીમ કોર્ટ અને સરકારના વલણ પર સવાલ ઉભા કરે છે. આફરીને ન ફક્ત અફઝલ ગુરુની ફાંસી જ નહીં, રામ મંદિર મુદ્દે પણ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા. અને મોટી વાત તો એ છે કે પહેલેથી જ પોલીસના નિશાના પર રહેલા શરઝીલ ઇમામને ફાતિમા આફરીન પોતાના નેતા માની રહી છે. આફરીન ફાતિમા નામની આ યુવતીના ભડકાઉ ભાષણનો આ વિડીયો જાન્યુઆરી મહિનાનો પ્રયાગરાજનો હોવાનું પણ સામે આવ્યું છે. રોશનબાગના મનસૂર અલી પાર્કમાં સીએના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાતિમા મુસલમાનોને ભડકાવતી નજરે પડે છે. ફાતિમાએ મોદી, અમિત શાહ અને યોગી પર પણ પ્રહાર કર્યા અને તેમને મુસ્લિમ વિરોધી ગણાવ્યા. પોલીસ હવે આ ભાષણની તપાસમાં લાગી ચૂકી છે. આખરે યુવતીએ પોતાના વિડીયોમાં શું ઝેર ઓક્યું તેનો વિડીયો બીજેપીના નેતા સંબિત પાત્રાએ ટ્વિટર પર શેર કર્યો છે. हम जब उतरे हैं सीए एनआरसी की वजह से उतरे हैं, लेकिन सिर्फ उसके खिलाफ नहीं उतरे हैं. सीए एनआरसी के बाद हम रियलाइज करते हैं कि हमारा कोई भरोसा ही नहीं है किसी चीज पे. ना हम सरकार पे भरोसा कर सकते हैं, ना हम सुप्रीम कोर्ट पे भरोसा कर सकते हैं. ये वही सुप्रीम कोर्ट है जिसने इंडिया की कलेक्टिव कॉन्शियस के लिए दल को फांसी पे चढ़ाया था. ये वही सुप्रीम कोर्ट है जो आज पता चलता है कि अफजल गुरु का पार्लियामेंट अटैच में कोई हाथ नहीं था. ये वही सुप्रीम कोर्ट है जो कि पहले बोलती है कि बाबरी मस्जिद के नीचे कोई मंदिर नहीं था, ताला तोड़ना गलत था, मंदिर मस्जिद गिराना गलत था, और फिर बोलती है कि यहाँ पे मंदिर बनेगा. तो हमको सुप्रीम कोर्ट से ना कोई उम्मीद है.